નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. હું પટેલ સ્કૂલના બેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 5 માં મેથનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 3 ગુણાકાર અને ભાગાકારની રીત વા એના બેઝિક જોયા, 3 થી 4 માર્ક્સના કેવા પ્રશ્નો આવી શકે તે જોયા, અને આજના વિડિયોમાં આપણે 2 માર્ક્સના એ જ ચેપ્ટરના કયા કયા અને કયા પ્રકારના આવી શકે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. ફર્સ્ટ, નેહા રોજનું 9 કિલોમીટર ચાલે છે તો તે એક વર્ષમાં કેટલા કિલોમીટર ચાલતા હશે? જોઈ વિદ્યાર્થી મિત્રો, એક દિવસનું તમને કીધું છે, નેહા રોજનું એટલે કે દરરોજ, એવરીડે, બરાબર. એટલે કે એક દિવસમાં જો આપણે 9 કિલોમીટર ચાલતા હોય તો એક વર્ષમાં શોધવાનું છે. તો આપણે એક વર્ષ એટલે એક કેટલા દિવસ થશે તે આપણે પહેલા ખબર હોવી જોઈએ. તો એક વર્ષ બરાબર 365 દિવસ. જો વિદ્યાર્થી મિત્રો કઈ કહ્યું ના હોય તો આપણે એક વર્ષ બરાબર 365 દિવસ જ કેલ્ક્યુલેટમાં લેવાના છે. લીપ યર કીધું હોય તો તમારે 366 દિવસ લેવાના. તો એક દિવસમાં 9 કિલોમીટર ચાલે તો 365 દિવસમાં કેટલા કિલોમીટર ચાલે, બરાબર? તો આ જે વસ્તુ છે 9 તે ઉપર જ રહેશે, 365 ઉપર જશે અને 1 નીચે આવશે, બરાબર. તો હવે આ બંનેનો મલ્ટીપ્લાય થશે તો 365 ગુણ્યા 9. વિદ્યાર્થી મિત્રો, જો તમને પરીક્ષામાં પૂછાય તો આ પેપરના, સોરી, આ ક્વેશ્ચનના આન્સરમાં તમારે રફ પેજનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા જે છે તે જ મલ્ટીપ્લાય અહીંયા તમારે બતાવવાના રહેશે. 9 5 45 બધી પડી 4, 9 6 54, 55 56 57 58, બરાબર. તો બધી ગણાઈ જાય છે. મેં જે કોમાંથી લઈએ, 8 ઉપર 5, 9 13 27, 27 ને 5 32, તો 3285 કિલોમીટર ચાલતા હશે. જોયું વિદ્યાર્થી મિત્રો, નાની નાની દરરોજની જે આપણી ટેવ જે છે તેનું પણ ગણિતમાં કેટલું મહત્વ છે, બરાબર. આપણે એવું કેલ્ક્યુલેટ કરતા જ નથી ક્યારે, બરાબર, કે દરરોજનું આપણે આટલા કિલોમીટર ચાલીએ છીએ તો આપણે અઠવાડિયામાં કેટલા ચાલી, મહિનામાં કેટલા ચાલી અને એક વર્ષમાં, બરાબર, એ બધું પૂછાય. તો આને આ જ પ્રશ્ન તમારો 3 માર્ક્સનો બની રહે છે. બીજો જોવા જઈએ તો 624 સ્તંભને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 24 સ્તંભ સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઢગલો એક પડેલો છે 624 સ્તંભ, બરાબર. તેને હવે આપણે બોક્સમાં પેકિંગ કરવાના છે. તો એક બોક્સમાં 24 સ્તંભ છે એટલે કે 24 સ્તંભને એક બોક્સમાં આપણે મૂકી શકીએ. તો 624 સ્તંભને કેટલા બોક્સની જરૂર પડશે? તો 24 સ્તંભ માટે એક ખોખાની જરૂર પડે તો 624 સ્તંભ માટે કેટલા ખોખાની જરૂર પડશે તે વસ્તુ આપણે શોધવાની સદી છે. તો 624 ઉપર જશે અહીંયા અને 24 નીચે આવશે, બરાબર. અને આ એક જે છે તે ઉપર જ રહેશે. હવે આ બંનેનો શું કરવાનો છે? તો આ બંનેનો ભાગાકાર કરવાનો છે. તો કે 624 ભાગ્યા 24. તો હવે 24 નો ઘડિયો તો નથી આવડતો, તો શું કરવાનું છે? તો 24 અહીંયા આપણે રફ પેજ લઈએ છીએ, બરાબર. તો 24 એકા 24, 24 દૂ 48, 24 તેરી 72. તો વિદ્યાર્થી મિત્રો, 65 જે છે એના કરતા 72 વધી જાય છે. તો આપણે શું લેવાનું છે? 24 દૂ 48. હવે 2 માંથી 8 નથી જતા તો આપણે દશક લેવો પડશે. તો અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 12. તો 12 માંથી 8 જાય તો 4, 5 માંથી 4 જાય તો 1, અને આ જે 4 છે તે આપણે નીચે ઉતારી લઈએ, બરાબર. તો હવે 24 તેરી 72 થશે, 24 4 96, 24 5 110 અને 24 6 144. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગુણાકાર કરી કરીને
પ્રયોગ કરવો પડે અને ત્યારબાદ જ તમે ભાગાકારનો દાખલો કરી શકો એટલે જ હું કહું છું 1 થી 10 ઘડિયા ઘડો ઘડિયા આવડતા હોય તો આને કરતા વાર ન લાગે આને વાર લાગશે તો આને વાર લાગશે એટલે આપણો ટાઈમ વધારે સ્પેન્ડ થશે તો 24 6 144 તો 26 ખોખાની જરૂર પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે ત્રીજો પ્રશ્ન સ્વાતંત્ર્ય દિન પર 3250 બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો દરેક શાળાઓમાંથી 26 બાળકોએ ભાગ લીધો હોય તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો એટલે કે સ્વાતંત્ર્ય દિવસ પર 3250 જે વિદ્યાર્થી છે તેને ટોટલ કેટલા વિદ્યાર્થી છે 3250 બરાબર એમાંથી કેટલી સ્કૂલ આવી છે ટોટલ દરેક શાળામાંથી 26 બાળકો એટલે એક સ્કૂલમાંથી 26 બાળકો બીજી સ્કૂલમાંથી એના ડબલ 3-4 એવી રીતે કરીને 3250 બાળકો મળીને કુલ કેટલી શાળા થશે કેટલી શાળાઓએ ભાગ લીધો તે આપણે શોધવાનું છે તો 26 બાળકો માટે એક શાળા બરાબર એટલે કે 26 બાળકો ક્યાંથી આવ્યા એક શાળામાંથી તો 3250 બાળકો કેટલી શાળા તો હવે આ એક છે તે ઉપર રહેશે 3250 ઉપર જશે અને 26 નીચે આવશે બરાબર ચાલો 26 નો ઘડિયો તો આપણે કર્યો હવે એ જ રીતે 26 નો ઘડિયો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો 3250 ભાગ્યા 26 ઓકે તો પાછું આપણે અહીંયા નંબર પેજ લઈએ 26 નું કેટલા થશે 52 26 તેરી 78 તો વિદ્યાર્થી મિત્રો 26 2 52 બરાબર તો અહીંયા 32 છે તો 32 કરતા 52 વધી જાય છે તો 26 એકા 26 તો 2 માંથી 6 નહીં જાય તો આપણે દશક લઈએ તો અહીંયા લખીશું 2 અને અહીંયા આવશે 12 તો 12 માંથી 6 જાય તો 6 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા 5 આપણે ઉતારવાના છે બરાબર તો 26 તેરી અહીંયા 78 આપણે કેલ્ક્યુલેટ કરેલું છે પણ 65 માંથી 78 માઇનસ થશે 9 તો 26 2 52 5 માંથી 2 જાય તો 3 6 માંથી 5 જાય તો 1 હવે આ જે 0 હતો તેને આપણે નીચે ઉતારી દઈએ તો 26 5 130 થશે વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકાય કે 125 શાળાઓએ ભાગ લીધો હવે આ જવાબ આપણા બધા ભાગાકારના સાચા છે કે ખોટા કેવી રીતે ખ્યાલ આવશે તો કે 125 ગુણ્યા 26 તમે કરો તો 3250 જવાબ આવે આમાં પણ 26 ગુણ્યા 24 કરો તો 624 જવાબ આવે પણ કદાચ જો શેષ વધે તો શું કરીશું અહીંયા એક શેષ વધે છે તો 3250 આવે અને એમાં શેષને ઉમેરવાની તો તમારો જવાબ આવી જાય છે તો હવે પછીના વિડીયોમાં કંઈક નવું શીખીશું વિદ્યાર્થી મિત્રો નમસ્તે